વડોદરાના સાંસદ રંજન ભટ્ટ આખરે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા છે. સમગ્ર પરિસ્થિતિનું તેઓ નિરીક્ષણ કરશે. આપને જણાવીએ કે વડોદરામાં જે મુશ્કેલ પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે તેને લઈને તેઓ હવે વડોદરા પહોંચી ચૂક્યા છે. એરપોર્ટ પર તેઓ અત્યારે છે અને સમગ્ર વડોદરાની પરિસ્થિતિને લઈને હવે તેઓ સમીક્ષા કરશે. પણ આપને જણાવીએ કે આખરે વડોદરાની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ જણાઈ રહી છે. ન માત્ર મુખ્યપ્રધાન કાર્યાલય પરંતુ પીએમ કાર્યાલય પણ સતત તમામ ગતિવિધિઓ ઉપર અત્યારે અપડેટ લઈ રહ્યું છે. આખરે વડોદરાનું જે અવકાશી અવલોકન થઈ રહ્યું છે તેની ઉપર પણ જો નજર કરવામાં આવે તો આખરે સમગ્ર જળમગ્ન પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે રંજન ભટ્ટ પણ વડોદરાના સાંસદ તેઓ વડોદરા પહોંચ્યા છે. એરપોર્ટ પર તેઓ પહોંચી ચૂક્યા છે. બચાવ કામગીરી જોકે અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે અને જળમગ્ન પરિસ્થિતિમાં અત્યારે એનડીઆરએફની ટીમ મહત્ત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. પણ આપણે જણાવીએ આ સમગ્ર પરિસ્થિતિ ઉપર રાજ્ય સરકાર પૂરી નજર રાખી રહ્યું છે. ખુદ મુખ્યપ્રધાન કાર્યાલય પરથી અત્યારે સીધી દેખરેખ થઈ રહી છે. પીએમ કાર્યાલય પણ સતત અપડેટ લઈ રહ્યું છે. વડોદરામાં મેઘ મહેરની સાથે સાથે કહેર પણ થઈ ગયું છે ત્યારે વડોદરાના સાંસદ રંજનબેન પોતાનું લોકસભા સત્ર છોડીને સીધા પોતાના જે વિસ્તાર છે ત્યાં જવા નીકળ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર એમ સાથે વાતચીત કરી રહ્યા છીએ. રંજનબેન, જે રીતની વડોદરાની પરિસ્થિતિ થઈ છે, 24 કલાક જેટલો સમય થઈ ગયો, શું કહેશો આપ? ખૂબ અને લગભગ પરમ દિવસથી એટલો બધો વરસાદ પડ્યો. વડોદરા લગભગ પેરિફરીનો વિસ્તાર જે કહી શકાય એ બધો જ પાણીમાં છે. આજવા સરોવરમાં ખૂબ પાણી છે એટલે એ પાણીનું વહેણ પણ વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે. એના લીધે સોસાયટીઓમાં, ઘરોમાં પાણી છે, નીચાણવાળા વિસ્તારમાં પાણી છે. પણ માન્ય મુખ્યમંત્રીશ્રી અને સાથે વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યશ્રી, મેયરશ્રી અને કોર્પોરેશનની ટીમ એ કામે લાગી છે. લોકોના ઘરમાં પાણી છે એટલે લોકોની પોતાની ધીરજ બી, પાણી પીવું છે, ફૂડ પેકેટ જોઈએ છે, બહાર અમને નીકળવું છે. એટલે કાલ સાંજ સુધી તો એવું હતું કે પોતે પોતાના ઘરે જઈ ન શકે, કોઈક નોકરી પર હોય, કોઈક ભણવા ગયું હોય, તો એવી સ્થિતિ હતી. પણ કાલે રાત્રે બધાને પોતાના ઘરે મોકલવાનો પ્રયત્ન કર્યો છે. આજે પણ ફૂડ પેકેટથી લઈ અને જે વિસ્તારમાં વધારે પાણી છે ત્યાં સક્રિય રીતે તંત્ર પણ, કોર્પોરેટર પણ, અમારા ધારાસભ્યશ્રી અને બધા જ કામે લાગ્યા છે. અત્યારે હું પોતે પણ જઈ રહી છું કેમકે વડોદરા એરપોર્ટ બંધ છે, ત્યાં પણ પાણી એરપોર્ટ પર છે એટલે ફ્લાઇટો બંધ હોવાને લીધે અમદાવાદથી હવે હું ઘરે ત્યાં પહોંચી રહી છું. બેન, જે રીતે આપે વાત કરી તો ચોક્કસ સીએમ દ્વારા સતત રિવ્યુ મિટિંગ થઈ રહી છે, ગાંધીનગરની અંદર બેઠકોનો ધમધમાટ છે. પણ ગ્રાઉન્ડ રિયાલિટીની જો વાત કરીએ તો કેમકે પાણીનો જે ઘરકાવ છે હંમેશા એક કોર્પોરેશનની જવાબદારી હોય છે. બીજેપીના કોર્પોરેટરો ત્યાં છે, મેયર છે, ગઈકાલથી અત્યાર સુધીમાં વિસ્તારમાં નથી દેખાયા. આપ ત્યાં નહોતા, આપ સીધા અહીંયા આવ્યા છો. લાગી રહ્યું છે મેઘ કહેર તો છે પણ તંત્રની બેદરકારી છે એવું લાગી રહ્યું છે? ના, બિલકુલ નહીં. તંત્ર બિલકુલ કામ કરી રહ્યું છે અને વડોદરા કોર્પોરેશન સાથે ફાયરની ટીમ હોય, કલેક્ટર મેડમને કમિશનરનો ચાર્જ આપ્યો છે તો એ બેન પોતે પણ એટલું જ તંત્ર સાથે રહીને જ્યાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. અમારા કોર્પોરેટરો પોતે વિસ્તારમાં છે, એમને પોતાને ખબર છે કે કયો વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે. એટલે કોર્પોરેટર પણ સક્રિય છે. ઇવન અમારા ધારાસભ્યશ્રી સાથે રાત્રે અમારા શબ્દશરણભાઈ ભાર્ગવભાઈ એ પણ રાત્રે જ્યારે મારી 12:30 વાત થઈ તો કંટ્રોલ રૂમમાં પોતે બેઠેલા હતા, મેયરશ્રી બેઠેલા. એટલે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિ, અમારી સંગઠનની ટીમ વડોદરાના લોકો માટે શું સગવડ કરી શકાય એના માટે હંમેશા તત્પર છે અને વિસ્તારમાં છે. આજે પણ તમને કહું તો લગભગ બરોડા ડેરીમાંથી મેં પોતે ફોન કરીને શમા વિસ્તારની જેટલી ડૂબેલી સોસાયટી છે ત્યાં કાર્યકર્તાઓ, કોર્પોરેટરો 3600 જેટલા દૂધના પેકેટ ઘરે ઘરે, બાળકોને દૂધ જોઈએ, વડીલોને ચા પીવી હોય તો એ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. લગભગ 5 લિટરના 2000 પાણીના કારબાઉ એ પણ અત્યારે વિતરણ થઈ રહ્યા છે. એટલે ઘણી સંસ્થા એવી છે કે પોતે જમવાનું બનાવીને પોતે જમવાનું પહોંચાડવાનું છે. આ બધાની વચ્ચે પણ આજે બી અનેક લોકો પોતાના ઘરના, કહી શકાય કે ધાબા પર છે, બાળકો બીમાર છે, ક્યાંક એક બે બાળકને મૃત્યુ થઈ છે, ત્યાં સુધી એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી. કઈ રીતે પહોંચી વળશું? ના ના, બિલકુલ પહોંચી વળશું. અને જેવી ખબર પડે, એનડીઆરએફની ટીમ છે કિંજલબેન, વડોદરામાં
2014માં પણ પુરાવ્યું હતું અને 2005માં આનાથી પણ વધારે અમારું કાલાઘોડા સર્કલ જે ઘોડો છે અમારો સયાજીરાવ ગાયકવાડનો એના પગ સુધી પહોંચે એટલું બધું પાણી આવ્યું હતું. જેની હું સાક્ષી છું ત્યારે હું કોર્પોરેટર હતી, એનાથી ઓછું પૂર છે પણ ખરેખર ખૂબ આટલો બધો વરસાદ અને વરસાદ રોકાવાનું નામ ન લે અને સાથે સાથે આજવા સરોવરનું પાણી આવે એટલે ચોક્કસ મારા વડોદરાની પરિસ્થિતિ વિકટ બની જ છે. મારા લોકોની સહન શક્તિને પણ હું ધન્યવાદ આપું છું, પણ અમારો પ્રયત્ન એવો રહેશે જ રહેશે કે મારા લોકો સુધી પહોંચે. ઉર્મી બ્રિજ પાસે સિદ્ધાર્થ અમારું જે કોમ્પ્લેક્સ છે પાણીમાં સ્થિતિ પાણીમાં છે, એ નીચાણ વિશ્વામિત્રીની બિલકુલ બાજુમાં છે, નીચાણવાળા ભાગમાં છે, પણ ત્યાં પણ અમારા પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશભાઈ પટેલ પોતે કાલથી ત્યાં છે અને ત્યાં પણ બે બોટ અને ત્યાં મૂકીને લોકોને પાણી, લોકોને જમવાનું, નાસ્તો આપવાનું, જેને બહાર આવવું છે એની ચિંતા કરી. તો વરસાદ પડી રહ્યો છે તો નથી લાગતું કે જે નીચાણવાળા વિસ્તારો છે, આજવા ડેમમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું એની પહેલાં નીચાણવાળા વિસ્તારના જો લોકોને અલગ લઈ ગયા હોત ને પછી પાણી છોડવામાં આવ્યું હોત તો ક્યાંક લોકોને રાહત હોત? નીચાણવાળા વિસ્તારને જનરલી તરત જ બહાર સ્કૂલોમાં લઈ જવામાં આવ્યા છે, એમને કહેવામાં આવે. મને આ બધી, ભલે હું દિલ્હી હતી પણ આ બધી વાતની એટલે ખબર છે કે હું પણ સતત ત્યાંથી બિલકુલ મારા લોકો, અને બીજું કે લોકોની પાસે અત્યારે બીજું આ ફોન આવી રહ્યો છે એટલે લોકો પાસે સીધો ફોન છે મારી પાસે, એટલે એ સીધા ફોન કરે મને આ જોઈએ છે બેન, આ સગવડ કરાવો. ફીડર માટે બહુ ચિંતા કરી, લાઇટ નથી ને, ગઈકાલથી લોકોના ઘરમાં લાઇટ નથી એટલે લાઇટ માટે લોકોની ખૂબ માગણી છે અને એ લાઇટની માગણી સ્વાભાવિક હોય કે 24 કલાક સુધી ઘરમાં લાઇટ ના હોય, પણ જ્યાં ફીડર પાણીમાં હોય તો સ્વાભાવિક છે સેફટીના ભાગરૂપે લાઇટ નથી ચાલી કરી રહ્યા. પણ વડોદરાની જનતાને આપના માધ્યમથી હું ચોક્કસ ખાતરી આપવા આવું માંગુ છું કે હું પોતે અને અમારું વડોદરા ધારાસભ્ય કોર્પોરેટર સંગઠનની ટીમ